જુઓ અહીંયા આ કયો મૂળાક્ષર છે મ છે કયો મૂળાક્ષર છે મ તો મ પરથી કયા કયા શબ્દો હોય છે એ જુઓ અહીંયા મ મગરનો મ મ મરચાનો મ મ માછલીનો મ બરાબર અને મ મકાનનો મ પણ થાય અને મ મધપુડાનો મ મ ઉપરથી આટલા શબ્દો આવે જુઓ અહીંયા તમને ચિત્રમાં દેખાય છે બરાબર તો મ મગરનો મ આ શેનું ચિત્ર છે મગરનું તો મ મગરનો મ મ મરચાનો મ બરાબર આપણે મરચું શેમાં યુઝ કરીએ છીએ વેજીટેબલ્સમાં બરાબર તો મ મરચાનો મ મ મકાનનો મ આપણે ઇંગ્લિશમાં હોમ બોલીએ છીએ પણ ગુજરાતીમાં શું બોલાય મકાન તો મ મકાનનો મ મ મધપુડાનો મ અને મ માછલીનો મ બરાબર ઇંગ્લિશમાં એને ફિશ બોલાય પણ ગુજરાતીમાં માછલી બોલાય તો આ શેનું ચિત્ર છે માછલીનું તો મ માછલીનો મ બરાબર તો મનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય છે એમ એ મ એમ એ મ મ એમ એ મ ઓકે ઓકે તો આપણે જોઈ ગયા કે મ ઉપરથી કયા કયા શબ્દો આવે કયા કયા ચિત્રો આવે ઓકે તો હવે જુઓ કે અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે મ બરાબર તો મને કેવી રીતે લખાય એ શીખીશું પછી તમારે એ રીતે તમારી ગુજરાતી નોટબુકમાં રાઈટ કરવાનું છે જુઓ આ કયો છે મૂળાક્ષર મ બરાબર તો કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે ઉપરની સાઈડેથી small dog and standing line slanting line slipping line and up to down standing line ma ma chano ma small dog up to down standing line slanting line and slipping line and up to down standing line and small curve okay ma mar chano ma badhae aa rite gujarati notebook ma ma write karvano chhe aa rite jo small curve up to down standing line slanting line slipping line and up to down standing line and small curve ma chano ma again small curve standing line slanting line slipping line and up to down standing line and small curve म म चानो म म मगरनो म एंड म म चानो म બધાએ આ રીતે તમારી નોટબુકમાં મ રાઈટ કરવાનું છે ઓકે ઓપન ધ પેજ નંબર 2323 ગુજરાતી નોટબુક ટર્મ 2 ઓકે પેજ નંબર 2323 અહીંયા તમારે ડેટ લખવાની અને અહીંયા લખવાનું છે H W ઓકે મ મરચાનો મ હવે જુઓ અહીંયા તમારી નોટબુકમાં ત્રણ બોક્સ આપેલા છે એની અંદર ચિત્ર આપેલું છે અને સામે મ આપેલો છે બરાબર તો એમાં શું કરવાનું છે તમારે અહીંયા કલર કરવાનો છે શું કરવાનું છે કલર અને સામે ચિત્ર આપ્યું છે તે ચિત્રનો જે શબ્દ આવતો હોય એ પણ તમારે સાથે સાથે રીડ કરવાનો છે સામે શેનું ચિત્ર આપેલું છે આ મગરનું શેનું ચિત્ર છે મગરનું બરાબર તો આવી રીતે તમારે કલર કરવાનો છે મનની અંદર આ રીતે તમારે મનની અંદર કલર કરવાનો અને સામે ચિત્ર આપ્યું હોય તે શબ્દ પણ તમારે સાથે સાથે બોલવાનો મ મગરનો મ પ
પછી જુઓ બીજા બોક્સમાં શેનું ચિત્ર છે માછલીનું બરાબર તો એની અંદર સામે મ આપેલો છે એમાં પણ તમારે કલર કરવાનો મ માછલીનો મ પછી લાસ્ટ ત્રીજા બોક્સમાં શું આપ્યું છે મસાલ ઓકે તો એમાં પણ તમારે કલર કરવાનો મની અંદર કોઈએ લાઇનની બહાર કલર કરવાનો નહીં જેવી રીતે મેં અલગ અલગ કલર યુઝ કર્યા એવી રીતે તમારે પણ અલગ અલગ કલર યુઝ કરી શકો છો કે મ મસાલનો મ તો આવી રીતે તમારે ત્રણેય બોક્સમાં જે મ આપ્યા છે એ આ રીતે ફિનિશ કરવાના બરાબર પછી જુઓ અહીંયા મ ડોટ્સ વાળા આપેલા છે બરાબર એની ઉપર તમારે શું કરવાનું છે ઘૂંટવાનું છે આ રીતે સ્પીક એન્ડ રાઈટ મ મરચાનો મ મ મગરનો મ મ માછલીનો મ મ મરચાનો મ એવી રીતે તમારે આ નીચેની લાઈન પણ ફિનિશ કરવાની છે બરાબર હવે જુઓ નીચે શું આપેલું છે કે મની નીચે લીટી દોરો તો બોક્સમાં અહીંયા મૂળાક્ષરો આપેલા છે તો શેની નીચે લીટી કરવાની છે મની નીચે બરાબર તો તમારે ઓળખવાનું કે મ ક્યાં છે જે મ હોય એની નીચે લીટી કરવાની આ રીતે મ મ મ પછી જુઓ અહીંયા શું છે અહીંયા મ આપેલો છે બરાબર અહીંયા કયા કયા મૂળાક્ષર છે ન ર અને મ તો લીટી શેની નીચે આવશે મની નીચે પછી જુઓ અ મ ર તો મની નીચે લીટી કરવાની પછી લાસ્ટમાં ચાર મૂળાક્ષર છે કયા કયા છે ટ મ લ અને ર તો લીટી શેની નીચે આવશે મની નીચે બરાબર આ રીતે તમારે ગુજરાતી નોટબુકમાં પેજ નંબર 2323 ફિનિશ કરવાનું છે પછી પેજ નંબર 2424 એમાં પણ તમારે જે રીતે મ આપ્યા છે એ મને તમારે ઘૂંટી દેવાના આ રીતે મ મરચાનો મ એવી જ રીતે તમારે નીચે રાઈટ કરવાનું છે મ મરચાનો મ મ મગરનો મ મ મગરનો મ મ મસાલનો મ મ મસાલનો મ મ મગરનો મ મ મગરનો મ મ મરચાનો મ મ મરચાનો મ મ માછલીનો મ મ માછલીનો મ મ મરચાનો મ અને મ મકાનનો મ તો આ રીતે તમારે પેજ નંબર 2424 પણ રાઈટ કરવાનો છે બરાબર હવે જુઓ પેજ નંબર 2525 તો એની અંદર શું રાઈટ કરવાનું છે કે મનો ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થશે એમ એ મ મ એમ એ મ મ એમ એ મ સે એન્ડ રાઈટ ઓકે તો જુઓ તમારી નોટબુકમાં ફર્સ્ટ લાઈનમાં આપેલું જ છે કે મ એમ એ મ કેવી રીતે રાઈટ કરવાનું જેવી ઉપરની લાઈનમાં રાઈટ કરેલું છે એવી જ રીતે તમારે નીચેની લાઈનમાં રાઈટ કરવાનું છે આ રીતે સ્પીક એન્ડ રાઈટ મ એમ એ મ મ એમ એ મ મ એમ એ મ
આવી રીતે તમારે પેજ નંબર 2525 પર રાઈટ કરવાનું છે કે મ નું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય મ એમ એ મ ઓકે તો આજે આપણે કયો મૂળાક્ષર શીખ્યા મ શીખ્યા કયો મૂળાક્ષર શીખ્યા મ અને એનું ઇંગ્લિશમાં ઉચ્ચારણ શું થાય છે એમ એ મ તો બધાએ યાદ રાખવાનું છે અને ગુજરાતી નોટબુકમાં આ રીતે તમારે રાઈટ કરવાનું છે ઓકે બાય થેન્ક યુ